હેલો સ્ટુડન્ટ્સ ગણિત વિષયમાં આજે આપણે પ્રકરણ નંબર બાર જોવાનું છે આપણે ભાગ પાડી શકીશું એમાં આપણે જોઈએ દરેક જૂથમાં કેટલા છે જુઓ તમને અહીંયા પતંગિયા આપ્યા છે પતંગિયાના બે જૂથ છે હવે આપણને શું પ્રશ્ન પૂછ્યો છે કે દરેક જૂથમાં કેટલા છે તો એક જૂથમાં આપણે ગણીએ કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ હવે આપણે બીજા જૂથમાં જોઈએ એક બે ત્રણ ચાર ને પાંચ તો દરેક જૂથમાં કેટલા પતંગિયા થયા પાંચ પતંગિયા થયા તો અહીંયા શું લખવાનું જવાબમાં આપણે પાંચ પતંગિયા છે દસ પતંગિયા છે બંને જૂથમાં થઈને કેટલા પતંગિયા છે પાંચ વત્તા પાંચ દસ એટલે બંને જૂથમાં થઈને દસ પતંગિયા છે બે જૂથમાં છે દરેક જૂથમાં કેટલા પતંગિયા છે એક જૂથમાં પાંચ છે બીજા જૂથમાં પાંચ છે એટલે દરેક જૂથમાં કેટલા પતંગિયા છે પાંચ પતંગિયા છે હવે આગળ જોઈએ કુલ ખાલી જગ્યા ઈયળો છે હવે જુઓ તમને કેટલી ઈયળો છે ત્રણ જૂથ આપ્યા છે ઈયળોના એક બે અને ત્રણ હવે કુલ કેટલી ઈયળો છે એ જોવાનું છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ ને એકવીસ એટલે એકમાં કેટલી છે સાત બીજામાં પણ સાત છે અને ત્રીજામાં પણ સાત છે એટલે સાત તારીખ એકવીસ એટલે કુલ કેટલી આવી રીતે સરવાળો ન કરવો હોય તો શું કરી દેવાનો આપણે એનો ગુણાકાર કરી દેવાનો કે જેથી આપણને ઇઝીલી જવાબ મળી જાય કુલ કેટલી ઈયળો છે એકવીસ યળો છે તે ખાલી જગ્યા જૂથમાં છે કેટલા જૂથમાં છે ત્રણ જૂથમાં છે એટલે તમારે ત્રણ લખવાનું છે હવે દરેક જૂથમાં ખાલી જગ્યા ઇયળો છે તો આપણે જોયું કે દરેક જૂથમાં કેટલી યળો છે સાત ઇયળો છે એટલે અહીંયા જવાબમાં કેટલું લખવાનું સાત કુલ ખાલી જગ્યા લાડુ છે કેટલા લાડુ છે એક બે ત્રણ બીજામાં પણ જોવે એક બે ત્રણ એક બે ત્રણ એક બે ત્રણ એટલે દરેક જૂથમાં કેટલા છે ત્રણ ત્રણ લાડુ છે એવા દરેક જૂથમાં એટલે કેટલા જૂથ થયા છે ચાર એટલે ચાર તારી બાર થશે કુલ ટોટલ થઈને કેટલા થયા બાર લડ્ડુ જુઓ ગણી પણ કરીએ આપણે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર એટલે કુલ કેટલા લડ્ડુ થયા બાર લડ્ડુ થયા તે ખાલી જગ્યા જૂથમાં છે કેટલા જૂથમાં છે આ એક બે ત્રણ અને ચાર ચાર જૂથમાં છે દરેક જૂથમાં ખાલી જગ્યા લાડુ છે કેટલા લાડુ છે દરેક જૂથમાં ત્રણ લાડુ છે એટલે તમારે અહીંયા ત્રણ લખવાનું છે હવે જુઓ અઢાર તારા દોરો તેમને બે સરખા જૂથમાં વહેંચો હવે આપણે અહીંયા અઢાર તારા દોરવાના છે પણ કેટલા જૂથમાં વહેંચવાના છે બે જૂથમાં એટલે અઢાર ભાગ્યે આપણે બે કરવા પડે જુઓ અઢાર ભાગ્યા બે બે નવા અઢાર એટલે એક જૂથમાં આપણે કેટલા કરવાના નવ અને બીજા જૂથમાં નવ કરવાના એટલે નવ દુ અઢાર થયા જુઓ અહીંયા મેડમે તારા બતાવ્યા છે કે એકમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ બીજા જૂથમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ એટલે દરેક જૂથમાં કેટલા કેટલા તારા થયા નવ તારા થયા નવ દુ અઢાર હવે નીચે જુઓ એવી જ રીતે તમને અહીંયા આપણે ઉપર તારા દોર્યા એવી રીતે નીચે તમારે અઢાર મણકા દોરવાના છે પણ તેમને ત્રણ સરખા ભાગમાં વહેંચવાના છે એટલે આપણે અઢાર ભાગ્યા ત્રણ કરવા પડે અઢાર ભાગ્યા ત્રણ કરીશું આપણે તો ત્રણ છંક અઢાર ત્રણનો ગોળિયો બધાને આવડે છે ત્રણ છંક કેટલા થાય અઢાર એટલે આપણે દરેક જૂથમાં કેટલા મણકા કરવા પડશે છ છ મણકા કરવા પડશે ત્યારે અઢાર થશે સરખા એક સરખા કરવાના છે એટલે જુઓ અહીંયા પહેલાં જૂથમાં એક બે ત્રણ ચાર પાંચ છ છ મણકા કર્યા બીજા જૂથમાં એક બે ત્રણ ચાર પાંચ અને છ છ થયા ત્રીજા જૂથમાં જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ એવી રીતે છ મણકા દરેક જૂથમાં કેટલા મણકા કર્યા છ મણકા કર્યા એટલે દરેક જૂથમાં ખાલી જગ્યાએ મણકા છે કેટલા મણકા છે છ મણકા છે હવે અત્યારે જે પણ આપણે એક્ટિવિટી જોઈ પતંગિયાની છે ઈયળ લડ્ડુ તારા અને મણકાની એ તમારે તમારી ડ્રોઈંગ તમે નહીં કરો તો ચાલશે પણ તમારે લખવાનું છે ઓકે ડ્રોઈંગ કરવાની કોઈ જરૂરત નથી કોઈ ચિત્ર બનાવવાની જરૂરત નથી માત્ર ને માત્ર ખાલી જગ્યા પૂછી છે એ બધી ખાલી જગ્યા તમારે તમારી નોટબુકમાં લખવાની છે હવે આગળનું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું ત્યાં સુધી બાય